नमस्कार मित्रों, हूँ વાળા ભાવના લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર લખતરથી. અમારા રિપોર્ટર આરવરાજ વાઘેલા સાથે. લખતર પોસ્ટ ઓફિસ પાસે આશરે 50 વર્ષ જૂનું રામજી મંદિર આવેલ છે. 1 વર્ષ પહેલાં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સાથે લખતર ગાંધીચોકમાં લખતર સ્ટેટ દ્વારા રામ મહેલ બનાવી આપવામાં આવેલ છે. સાથે રામ મહેલ પાસેથી લખતર ગામ સ્ટેટ દ્વારા બનાવેલ નાની હવેલી આવેલી છે. રામ મહેલ પાસેથી લખતરમાં આવેલ 500 વર્ષ પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. લખતર આ બધા ધાર્મિક સ્થળમાં જવા માટેના રોડ ઉબળખાબળ છે. સાથે ગટરના પાણી પસાર થતાં સિનિયર સિટીઝન મહિલાઓને મંદિરમાં દર્શન કરવા જતા સમયે તકલીફ પડતી હોય સુરેન્દ્રનગર આપ જિલ્લા ઉપપ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટી સામે રોષ વ્યક્ત કર્યો હતો. વારે ભાજપ, તારી કરામત, તાલુકામાં ભાજપ, જિલ્લામાં ભાજપ, ભાજપ ભાજપ ને ભાજપ. પણ આપણે એક વિચાર કરો, આ તો કલ્પના બહારના પ્રશ્નો ઉભા થાય છે. આપણને એવો વિચારે કોઈ દિવસ ન આવે. પણ એમને તો બસ મોટા મોટા કામ કરવા અને વાહ વાહ કરવી. અયોધ્યાની અંદર કરોડો રૂપિયા ખર્ચી અને રામજી મંદિર બનાવ્યું, રામજી મંદિર મોટું બનાવ્યું. પણ હું એમ કહું છું કે એ તો ગૌરવ લેવા જેવી વાત છે. આપણો એ ઈશ્વર છે, આપણા એ આરાધ્ય દેવ છે, ઈષ્ટ દેવનું મંદિર બનાવું એનું તો મને ગૌરવ થાય છે. પણ સાથે સાથે નાના નાના મંદિરોનો પણ સંભાળ લેવી જોઈએ. આજે અમારા લખતર ગામની અંદર રામ મહેલ, નાનું રામજી મંદિર, બાયુ દર્શન કરવા જાય તો ગટરું ઠેકી ઠેકી પાણીના ભરેલા, પેલા ઠેકી ઠેકી લપસી જવાની બીક લાગે. આવી રીતના ભગવાન પાસે દર્શન કરવા જાય તો આ બધી નોંધ લેવી જોઈએ. તાત્કાલિક નોંધ લો અને હવે જલ્દી કામ કરો. કામ કરશો ને તો તમારા વખાણ થશે. બાકી તો આ ના વાત, આ ના રામાયણ. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળશે નવા સમાચાર સાથે.